સ્વર્ગ ધરતી પર ઉતારે લક્ષ્ય યોગ નિર્માણ કા નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો, સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર કરી આજનો દિવસ મંગલમય બનાવીએ અને ઋષિ ચિંતનના દિવ્ય સાનિધ્યમાં જઈએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનું ઋષિ ચિંતન છે, દરરોજ આત્મનિરીક્ષણ કરો. સાંજે પથારીમાં જઈએ ત્યારે ત્યારથી ઊંઘ આવે ત્યાં સુધીનો સમય આત્મનિરીક્ષણમાં ગાળવો જોઈએ. આજના દિવસે મેં કઈ ભૂલો કરી અને કયા ખોટા કામ કર્યા તેના પર ખૂબ ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ. જે અપરાધની શ્રેણીમાં નથી આવતી પરંતુ વ્યક્તિના વિકાસમાં બાધક બને છે તેને ભૂલ કહેવાય. ચીડિયો સ્વભાવ, ઈર્ષ્યા, આળસ પ્રમાદ, કડવી વાણી, અશિષ્ટતા, નિંદા, ચાળી ચુગલી, ખરાબ સોબત, ચિંતા, પરેશાની, વ્યસન, વાસનાત્મક કુવિચારો તથા દુર્ભાવનાઓમાં જે સમય નષ્ટ થાય છે તેને સમયની બરબાદી જ કહેવાય. તેના માર્ગમાં આ નાના નાના દુર્ગુણો બહુ મોટો અવરોધ બની જાય છે. તેથી સાંજે આત્મનિરીક્ષણના સમયે એવો વિચાર કરવો જોઈએ કે આજે આવી ભૂલોમાં મારો કેટલો સમય બરબાદ થયો. એ ભૂલોને ભલે કાયદેસર રીતે અપરાધ માનવામાં ન આવતું હોય છતાં પણ અપરાધી જેટલી જ તે હાનિકારક છે, અપરાધી જેટલો જ તે હાનિકારક છે. બુરાઈઓમાં નૈતિક બુરાઈઓનો પણ સમાવેશ થાય છે, જેવી રીતે કે જૂઠું બોલવું, હિંસા, નશાખોરી, વ્યભિચાર, બેઈમાની, ચોરી, જુગાર, ઠગાઈ, ક્રૂરતા, ગુંડાગીર્દી, અશિષ્ટતા વગેરે જેવી બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. એ બુરાઈઓના વિચાર આવવા તેને પણ માનસિક પાપ જ કહેવામાં આવે છે. એનાથી સતત દૂર રહેવું જોઈએ. આજના દિવસે તે બુરાઈઓ અને ભૂલો થઈ હોય તેનો જેમ કોઈ ઉદ્યોગપતિ કારખાનાના મેનેજર પાસેથી રોજ કામનો હિસાબ માગે છે એ જ રીતે મન પાસે એવો હિસાબ માગવો જોઈએ. દોષો ઓછા થવા અને ગુણોમાં વધારો થવો તે આત્મિક પ્રગતિ માટે ખૂબ લાભકારક છે. જો બુરાઈઓ વધી રહી હોય અને ભલાઈ ઘટી રહી હોય તો સમજવું જોઈએ કે પેઢી દિવાળું કાઢી રહી છે. આ દુનિયામાં કોઈ સંપૂર્ણ નિર્દોષ નથી, કોઈ સંપૂર્ણ રીતે ગુણવાન પણ નથી. એમ છતાં જો પ્રયત્ન કરતા રહીએ તો દિવસે દિવસે આપણી ભૂલો ઘટી શકે છે અને શ્રેષ્ઠતા વધી શકે છે. આજની ભૂલોનો હિસાબ જોઈને કાલ માટે એવી યોજના બનાવવી જોઈએ કે શ્રેષ્ઠતામાં વધારો થાય અને ક્ષુદ્રતા ઘટતી જાય. જો દરરોજ આ ક્રમ યોગ્ય રીતે ચાલુ કરી દેવામાં આવે તો આત્મસુધારનું કાર્ય નિરંતર ચાલુ રહી શકે છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, 1962, પેજ 40-41. મિત્રો, પ્રખર પ્રજ્ઞાની, પ્રખર સ્વાતંત્ર સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની યુગ નિર્માણની દૈવી સંભાવનાઓ રહેલી છે. તો આ ઋષિ ચિંતનના આ ઓડિયોને અણસાંભળ્યો વણસાંભળ્યો ના કરતા તેને પોતાના મિત્ર વર્તુળમાં, પરિવારજનોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની શુભકામના. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.